હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે પચાસ માર્ક્સનો ટેસ્ટ જોઈશું તમારો જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બધા જ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે સિલેબસ પ્રમાણે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર તેમજ બંધારણના ક્વેશ્ચન આ વિડીયોમાં રાખવામાં આવેલા છે તો ટોટલ પાંચ ટોપિક બરાબર છ ટોપિક આમાં આવી જશે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ બંધારણ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન અને આપણા ફિક્સ ટોપિક છે આમાંથી સારા એવા પ્રમાણમાં ક્વેશ્ચન પૂછાય છે તો ચાલો પેલો ક્વેશ્ચન જોઈએ આપણે ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપેલ છે સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ એટલે કે કલમ એકસો વીસ એ આનો સાચો જવાબ થઈ જશે એકસો વીસ એ વાત કરીએ પ્રશ્ન નંબર બે સમાજશાસ્ત્ર એક કેવું વિજ્ઞાન છે બરાબર સમાજશાસ્ત્ર એક કેવું વિજ્ઞાન છે સાચો જવાબ થઈ જશે સામાજિક ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય કાયદા પંચ દ્વારા ભારતીય ફોજદારી અધિનિયમ મુસદ્દો ઘડવામાં આવ્યો હતો આ પ્રથમ કાયદા પંચના પ્રથમ અધિક્ષક કોણ હતા તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી બરાબર સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ ઓપ્શન નંબર એ થઈ જશે મેકોલે બરાબર થઈ જશે ઓપ્શન નંબર એ મેકોલે આનો સાચો જવાબ થઈ જશે મેકોલે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો ચાર જો કોઈ લૂંટ સૂર્યાસ્ત કે સૂર્યોદય રાજમાર્ગ પર કરવામાં આવે તો શિક્ષા બાબતે શું સાચું છે જો કોઈ લૂંટ સૂર્યાસ્ત કે સૂર્યોદય રાજમાર્ગ પર કરવામાં આવે તો શિક્ષા બાબતે શું સાચું છે તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી બરાબર ચૌદ વર્ષ સુધી કેદની શિક્ષા થશે બરાબર વર્ષ સુધી કેદની શિક્ષા ઓપ્શન નંબર નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન એવિડન્સ એક્ટ મુજબ મૂંગા સાક્ષી આપેલ પુરાવો કઈ કલમ હેઠળ મૌખિક પુરાવો બને છે બરાબર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે મૂંગા સાક્ષી આપેલ પુરાવો છે એ પણ શું છે એક પ્રકારનો મૌખિક પુરાવો છે બરાબર સાંભળવામાં થોડું અટપટું લાગશે પરંતુ એ સાચી વાત છે મૂંગા સાક્ષી આપેલ પુરાવો કઈ કલમ હેઠળ મૌખિક પુરાવો છે તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે કલમ નંબર એકસો ઓગણીસ બરાબર કલમ નંબર એકસો ઓગણીસ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર છ ક્રિમિનલ પ્રોસીઝિયર કોડ એકસો પચીસ થી એકસો અઠ્યાવીસ માં કઈ જોગવાઈ કરવામાં આવી છે બરાબર એકસો પચીસ થી એકસો ને અઠ્યાવીસમાં તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર બી પત્ની બાળકો અને મા બાપને ભરણ પોષણને લગતી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર સાત તોહમતનામામાં કઈ વિગતો હોય છે બરાબર કઈ કઈ વિગતો હોય છે તોહમતનામામાં કઈ કઈ વિગતો હોય છે તો સાતમા પ્રશ્નોનો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર તોહમતનામું બરાબર તોહમતનામામાં કઈ કઈ વિગતો હોય છે ગુનો બન્યાનું સ્થળ ગુનો બન્યાનો સમય ગુનો બન્યાની કલમ અને ચોથો ઓપ્શન છે અહીંયા ગુનો ગુનામાં સંડોવાયેલા વ્યક્તિની વિગત બરાબર તો સાતમા પ્રશ્નનો આનો સાચો જવાબ થઈ જશે એક બે ત્રણ ચાર મતલબ કે ઓપ્શન ચારે ચાર જે છે સાચા છે તો ઓપ્શન નંબર ઈ અહીંયા આપેલો નથી તો આપેલ તમામ આનો સાચો જવાબ આ બધા જ સાચા છે બરાબર શું થઈ થઈ જશે જશે આ બધા જ સાચા ઓપ્શન નંબર અહીંયા લખાયો નથી પરંતુ જવાબ તો એનો એ જ આવી જશે બરાબર કે એક બે ને ત્રણ અથવા તો એ બી સી ડી બધા જ શું છે સાચા છે તોહમતનામામાં આટલી વિગત હોય છે એફઆઈઆરનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવું છે ઓપ્શન અહીંયા આપેલા છે અને આગળ પણ બહુ બધા વિડીયોમાં આવી ગયો છે એફઆઈઆરનું પૂરું નામ જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો વાત કરીએ પ્રશ્ન નંબર નવ અહીંયા અમુક ક્વેશ્ચન એટલા માટે રિપીટ થાય છે કે મેં અલગ અલગ બુકમાંથી ક્વેશ્ચન લેતો હોઉં છું તો એ બુકમાં પણ રિપીટ થતા હોય એટલા માટે આમાં પણ રિપીટ થઈ જતા હોય છે વાત કરીએ પ્રશ્ન નંબર નવ આંતર નિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કોણે કર્યો હતો આંતર નિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કોણે કર્યો હતો તો નવમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ વોટસન બરાબર વોટસન ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર દસ સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે બરાબર સમાજશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે સાચો જવાબ થઈ જશે ઓગસ્ટ કોંત ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થશે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોંત વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન આ કથન કોનું છે બરાબર મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન આ કોનું છે તો અગિયારમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી બરાબર સીટી

હાઈકોર્ટ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી હાઈકોર્ટ વાત કરીએ પ્રશ્ન નંબર હુલનના ગુનામાં ઓછામાં ઓછી કેટલી હોય છે હુલનના ગુનામાં ઓછામાં ઓછી હોય છે સાચો જવાબ થઈ હશે પાંચ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ હશે વાત કરીએ પ્રશ્ન નંબર પંદર વિદ્યાર્થીઓની વ્યક્તિગત સમસ્યાઓનું નિદાન અને ઉપચારણ કોણ કરે છે વિદ્યાર્થીઓની વ્યક્તિગત અને સમસ્યાઓનું વ્યક્તિગત સમસ્યાઓનું નિદાન અને ઉપચારણ કોણ કરે છે ઉપચાર કોણ કરે છે તો પંદરમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે

કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે બરાબર માટેનો શબ્દ છે ઇમોશન તો કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે પ્રશ્ન લેટિન નંબર નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયિક રીતે કાર્યવાહી કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતું નથી બરાબર ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતું નથી બરાબર તો ઓગણીસમો પ્રશ્ન જવાબ થઈ જશે કલમ નંબર સત્યોતેર ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે યાદ કરી લેજો કઈ કલમ હેઠળ ન્યાયિક રીતે કાર્યવાહી કરતા ન્યાયાધીશનું કૃત્ય ગુનો બનતું નથી વાત કરીએ કલમમાં કરવામાં આવેલી છે ઓપ્શન નંબર એ કલમ નંબર એસી અકસ્માત અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં ઓપ્શન નંબર એ એસી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર એકવીસ આજના સોશિયલ યુગમાં વોટ્સઅપ ફેસબુક વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે બરાબર આજના સોશિયલ યુગમાં વોટ્સઅપ ફેસબુક વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન સૂચન કરે છે તો એકવીસમો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી સંલગ્નતા બરાબર સંલગ્નતા આનો સાચો જવાબ થઈ જશે બરાબર વોટ્સઅપથી પણ દૂર રહો ફેસબુકથી પણ હમણાં તમે દૂર રહો તો તમારી જિંદગી તમારું કરિયર બની જશે બરાબર એ પણ ઇમ્પોર્ટન્ટ વાત છે આ કેટલો તમે ટાઈમ તમે ફેસબુકમાં વોટ્સઅપમાં ઇન્સ્ટામાં અત્યારે ઇન્સ્ટાનો વધારે ટ્રેન્ડ છે બરાબર વધારે ઇન્સ્ટામાં

પ્રસિદ્ધ શાસ્ત્રીય અભિસંધાનો પ્રયોગ પાઉલોએ કોના પર કર્યો હતો કૂતરા પર કર્યો હતો વાત કરીએ પ્રશ્ન નંબર ચોવીસ વગર વોરંટી ધરપકડ કરેલ વ્યક્તિને પોલીસ અધિકારી કેટલા સમયથી વધુ અટકાયતમાં રાખી શકશે નહીં તો ચોવીસમો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી ચોવીસ કલાક બરાબર ચોવીસ કલાકથી વધુ રાખી શકે નહીં વગર વોરંટી ધરપકડ કરેલ વ્યક્તિને વાત કરીએ પ્રશ્ન નંબર પચીસ વિદ્વાન દાર્શનિક ઓગસ્ટ કોંત ક્યાંના વતની હતા બરાબર વિદ્વાન દાર્શનિક આગળ પણ આપણે નામ આવ્યું ઓગસ્ટ કાંતનું નું વતની હતા તો પચીસમો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી ફ્રાન્સ બરાબર ક્યાંના વતની હતા ફ્રાન્સના વતની હતા વાત કરીએ પ્રશ્ન નંબર છવ્વીસ ભારતીય પુરાવા કાયદા મુજબ મૂંગા સાક્ષી આપેલ પુરાવા કયા પ્રકારનો પુરાવા બનશે બરાબર તો મૂંગા સાક્ષી આપેલા પુરાવા છવ્વીસમો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે મૌખિક પુરાવા બરાબર ભલે બોલતા નથી મૂંગા છે તો પણ એમનો પુરાવો કેવો જવાબ વધારવા માટે સ્મૃતિનો વિસ્તાર વધારવા તો સત્યાવીસ પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી સામૂહિકરણ સામૂહિકરણ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ આઈપીસી મુજબ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરણી અથવા દુષ્પ્રેરણ એટલે આઈપીસી મુજબ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરણી અથવા દુષ્પ્રેરણ એટલે તો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન ઓપ્શન નંબર 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 સી સી બરાબર મદદગારી મદદગારી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન ક્રિમિનલ પ્રોસીઝિયર કોડ મુજબ ફરિયાદ એટલે ખાલી જગ્યા તો ફરિયાદ એટલે ખાલી જગ્યા ઓગણત્રીસ પ્રશ્ન તો આમાં સાચો જવાબ થઈ જશે ક્રિમિનલ ફરિયાદ એટલે આમાં ચાર ઓપ્શન અહીંયા આપેલા છે અને નીચે બરાબર બીજા ચાર ઓપ્શન અહીંયા આપવામાં આવેલા છે કે ભાઈ આ ચાર વિધાન જે છે એમાં કયું સાચું છે કયું ખોટું છે તો હું તમને કહી દઉં છું આમાં બરાબર એ ક્વેશ્ચન લખવામાં અહીંયા રહી ગયો છે ઓગણત્રીસમાં પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી લે કે માત્ર એક બે અને ચાર સાચા છે તો લેખિત હોવી જોઈએ સાચું છે બરાબર નિયત કરેલા ચોપડામાં નોંધવી જોઈએ એ પણ સાચું છે અને ચોથું બરાબર કે સ્ટેશન ડાયરીમાં કરેલ નોંધ પણ નોંધ પણ ફરિયાદ નથી બરાબર સ્ટેશન ડાયરીમાં કરેલ નોંધ પણ ફરિયાદ નથી તો એ પણ સાચું છે તો એક બે અને ચાર સાચા છે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસ ભારતીય ફોજદારી અધિનિયમ ખાલી જગ્યા બરાબર ભારતીય ફોજદારી અધિનિયમ ખાલી જગ્યા તો ત્રીસ મો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર અહીંયા બી જમ્મુ અને કાશ્મીર સિવાયના ભારતને લાગુ પડે છે પરંતુ હવે બદલાઈ ગયું છે બરાબર જૂની બુક છે એટલા માટે એવું આપેલું છે તો જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ભારતને લાગુ પડે છે બરાબર કલમ બધી હટી ગઈ છે એટલા માટે સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી જમ્મુ અને કાશ્મીર સહિત સમગ્ર ભારતને લાગુ પડે છે વાત કરીએ પ્રશ્ન નંબર સ્વરૂપ વિકસાવ્યું જેમ ઓઝા બરાબર જે એમ ઓઝા આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બત્રીસ નીચેનામાંથી કઈ બાબત દસ્તાવેજ વિશે સત્ય નથી કઈ બાબત દસ્તાવેજ વિશે સત્ય નથી તો સાચો જવાબ થઈ જશે બત્રીસ પ્રશ્નનો ઓપ્શન નંબર સી દસ્તાવેજ અદાલત સમક્ષ મૂકવાથી આપોઆપ સાબિત થયેલો ગણાય છે બરાબર દસ્તાવેજ અદાલત સમક્ષ મૂકવાથી તે આપોઆપ સાબિત થયેલો ગણાય છે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે તેત્રીસ પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં ઓગણીસો પાંચમાં કોણે રચી હતી પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી તો તેત્રીસમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર બિન સાયમને ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ સાચો જવાબ થઈ જશે બિન સાયમને

પોઝિટિવ ફિલોસોફીમાં સમાજશાસ્ત્રને એક સ્વતંત્ર સામાજિક વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે આ પુસ્તકના લેખક કોણ છે પોઝિટિવ ફિલોસોફીમાં સમાજશાસ્ત્ર વિજ્ઞાન તરીકે રજૂ કરવામાં આવ્યું છે ચોપડીનું પુસ્તકનું નામ છે પોઝિટિવ ફિલોસોફી તો એના લેખક કોણ છે પ્રશ્ન છે સાડત્રીસ અને જવાબ થઈ જશે ઓગસ્ટ કોન્ટ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર આડત્રીસ સાપરાત મનુષ્યવધ ક્યારે ખૂણ ન ગણાય સાપરાત મનુષ્ય વધ ક્યારે ખૂણ ન ગણાય તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ મતલબ કે શરીર અને મિલકતના સ્વરક્ષણ બચાવને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ અને આવીશની તીવ્રતામાં થયેલા મારામારીમાં થયેલ મૃત્યુ સાપરાત મનુષ્યવધ મનુષ્યવધ ખૂણ ક્યારે ન ગણાય ઓપ્શન નંબર ડી આપેલ તમામ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ વ્યક્તિત્વના સોળ પ્રાથમિક ગુણો શોધનાર મનોવૈજ્ઞાનિક સોળ પ્રાથમિક ગુણો શોધનાર મનોવૈજ્ઞાનિક

આપેલ તમામ બરાબર ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ છે કયા વિધાનો સાચા છે આપેલ તમામ એક બે અને ત્રણ બરાબર બધા વિધાનો શું છે સાચા છે પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે એ માટેના ત્રણ વિધાનો સાચા છે પ્રશ્ન એકતાલીસ વ્યક્તિના વ્યક્તિત્વના અભ્યાસ માટે ચિત્રો દ્વારા હતાશાનો અભ્યાસ આ પદ્ધતિ કોણે વિકસાવી છે તો એકતાલીસ મો પ્રશ્ન સાચો જવાબ થઈ હશે અહીંયા ઓપ્શન નંબર બી કલમ સોરી એકતાલીસ મો પ્રશ્ન છે અહીંયા

મુક્ત રીતે ચર્ચા બરાબર મુક્ત રીતે તર્યા કરતી ચર્ચા અન્ય કયા નામથી પ્રચલિત છે પ્રશ્ન જવાબ ઓપ્શન નંબર એ વિકૃત ચિંતા બરાબર સામાન્યકૃત વિકૃત ચિંતા વાત કરીએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ વોરંટ કેસમાં કેવી સજા થઈ શકે બરાબર વોરંટ કેસમાં કેવી સજા થઈ શકે ચુમ્માલીસ પ્રશ્ન તો સાચો જવાબ થઈ ઓપ્શન નંબર સી મતલબ કે સોરી આપેલ તમામ સાચા છે આમાં મોતની પણ થઈ શકે આજીવન પણ થઈ શકે બે વર્ષથી વધુ મુદતની બરાબર બરાબર આપેલ તમામ સાચા સાચા છે છે પ્રશ્નો ને બધા જ વાત કરીએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઈ છે પિસ્તાલીસ પ્રશ્નો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી પ્રત્યા પ્રત્યાહાર આનો સાચો જવાબ થઈ જશે સ્વીકૃતિ કોણ કરી શકે છે સ્વીકૃતિ કોણ કરી શકે છે સિમ્પલ ક્વેશ્ચન છે થોડું દિમાગ દોડવાનું પક્ષકાર અને તેના વતી તેનો પ્રતિનિધિ બરાબર છેતાલીસ મો પ્રશ્ન સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી પક્ષકાર અને વતી તેનો પ્રતિનિધિ સ્વીકૃતિ કરી શકે છે વાત કરીએ પ્રશ્ન નંબર સુતાલીસ ભારતીય પુરાવા અધિનિયમમાં હકીકતોની પ્રસ્તુતતા વિશે ચર્ચા કયા ભાગમાં કરવામાં આવી છે તો સુતાલીસ પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી ભાગ 1 માં બરાબર ભાગ 1 આનો સાચો જવાબ થઈ જશે કાયદાના ક્વેશ્ચન છે એટલા માટે વિડિયો થોડો લાંબો થઈ ગયો છે બાકી 15 મિનિટમાં 50 ક્વેશ્ચન આપણે કરી નાખીએ છે ક્વેશ્ચન છે 48મો ભારતનું ન્યાયતંત્ર કેવું છે ભારતનું ન્યાયતંત્ર કેવું છે 48 સાચો જવાબ થઈ ઓપ્શન નંબર ડી આપેલ તમામ એકંત્રિત અને સંકલિત છે સ્વતંત્ર અને નિષ્પક્ષ અને સર્વોચ્ચ અદાલતનો નિર્ણય અંતિમ હોય છે તો આપેલ તમામ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર 49 આરોપીએ પોલીસ સમક્ષ કરેલી નિવેદન અને તેની નોંધ પુરાવા તરીકે સ્વીકાર્ય નથી તેવી જોગવાય આઈપીસી ની કઈ કલમમાં કરવું છે બરાબર આરોપી પોલીસ સમક્ષ કરેલ નિવેદન અને તેની નોંધ પુરાવા તરીકે સ્વીકાર નથી તો કઈ કલમમાં કરવામાં આવી છે તરીકે સ્વીકાર્ય નથી તો 49મો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી 162 162 આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર 50 આજના વિડિયોનો લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે કોના મતે માનવ સમાજનો આજ દિનનો અભ્યાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે તો 50મો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ કાલ માર્ક્સ કોના મતે માનવ સમાજનો આજે દિનનો અભ્યાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે ઓપ્શન નંબર એ કાલમાર્ક્સ આનો સાચો જવાબ થાય છે કેટલા જવાબ તમારા સાચા પડે છે ચોક્કસ જણાવી દેજો બરાબર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત